સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે. તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, હીરા ઉદ્યોગમાં 10-30 મે સુધી વેકેશન આપવામાં આવ્યું છે. ફેન્સી ડાયમંડના યુનિટોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો અગાઉ રિયલ લેબગ્રોનમાં વેકેશન અપાયું હતું અને જેમાં છેલ્લા 2 વર્ષથી ડાયમંડ એક્સપોર્ટમાં ઘટાડો થયો છે અને તેના કારણે કહી શકાય કે હાલ વેકેશન આપવામાં આવ્યું છે. ફેન્સી ડાયમંડના યુનિટોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. તો વેકેશન આપવામાં આવ્યું છે. તો છેલ્લા 2 વર્ષથી સુરતનું ડાયમંડ એક્સપોર્ટ વધવાની જગ્યાએ ઘટી રહ્યું છે. ફેન્સી ડાયમંડના યુનિટોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, સુરતમાં હીરા ઉદ્યોગમાં 10-30 મે સુધી વેકેશન આપવામાં આવ્યું, માહિતી શું? ચોક્કસથી, જે પ્રકારે સુરત શહેરની જો વાત કરીએ તો સુરતમાં જે પ્રકારે રિયલ ડાયમંડમાં વેકેશનની વાત થઈને હવે ફેન્સી ડાયમંડ છે ત્યાં સુધી વેકેશનની વાત છે તે આવી ગઈ છે. કારણ કે જે પ્રકારે ફેન્સી રફના જે હીરાના જે ભાવ છે તે વધી ગયા છે અને તેને જ લઈને 27 મે સુધી વેકેશન રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કે સુરત શહેરના 250 થી વધુ જે કારખાના છે તે કારખાનાધારોએ ફરજિયાત વેકેશન રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે મહત્વનું કહી શકાય કે આ વેકેશન ને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે રફ મોંઘું થયું છે ને રફ મોંઘું થતાની સાથે જ 10-27 મે સુધી વેકેશનની જાહેરાત છે તે કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચરિંગ યુનિટો જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક માર્કેટ ને લઈને ડિમાન્ડ અને સપ્લાય જે છે તે પણ બંધ રહેશે. કારણ કે જે પ્રકારે રફ જે ફેન્સી રફ છે તેનો ભાવ વધ્યો છે અને તેને જ લઈને આ પ્રકારે ભાવ વધારો થયો છે અને તેનાથી જ આ વેકેશન છે તે રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વેકેશન છે અને વેકેશન ને લઈને જે હીરા જે ઉદ્યોગ છે તે હીરા ઉદ્યોગ ને લઈને તમામ જે કારીગરો રત્નકલાકારો છે તે પોતે પોતાના ગામ વતન અને કોઈ પણ જગ્યાએ વેકેશન કરવા માટે જઈ શકશે. કારણ કે ખાસ કરીને પેલા જે રિયલ ડાયમંડ હતો ત્યાં વેકેશન જે છે તે રિયલ ડાયમંડમાં પડતું હતું, પરંતુ હવે આ લેબગ્રોન અને જે ફેન્સી રફ ડાયમંડ છે તેનો ક્યાંક ભાવ વધ્યો છે અને તેના જ કારણે આ ભાવ વધવાથી માર્કેટ જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી વેકેશન રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. એટલે આ સમગ્ર મામલે કહી શકાય કે હાલ જે ફેન્સી રફ કટિંગનો જે ભાવ હતો તેમાં પોલિશ સહિતનો જે ભાવ હતો તેમાં પણ વધારો થયો. તેને એકંદરે કહી શકાય કે જે પ્રકારે ભાવ વધારા સામે ફેન્સી અને લેબગ્રોન ડાયમંડમાં જે પ્રકારે વેકેશન છે તે રાખવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે સુરતમાં છેલ્લા 2 વર્ષથી આ પ્રકારનો જે ફેન્સી રફ જે ડાયમંડ છે તે પણ માર્કેટ સુધીમાં હતું, પરંતુ હવે તેનો ભાવ વધ્યો છે અને તેના જ કારણે વેકેશન રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જ્યાં સુધી માર્કેટ સ્થિર ન થાય ત્યાં સુધી આ પ્રકારે 10-24 મે સુધી વેકેશન જે છે તે રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. અજી દિવ્યેશ, કહી શકાય કે એક બાજુ હીરાનો સ્ટોક વધ્યો છે પરંતુ માંગ જોઈએ તેવી થઈ નથી અને તેના કારણે આ વેકેશન આપવામાં આવ્યું હોય. હા, ચોક્કસ, જે પ્રકારે જે ભાવે રફ લેવામાં આવે છે ત્યારબાદ જે હીરા તૈયાર કરવામાં આવે છે અને ખાસ કરીને જે ફેન્સી હીરા તૈયાર કરવામાં આવે છે તેમાં કટિંગ પોલિશ સહિતનો જે ભાવ છે તે રત્નકલાકારને વધુ પડતો આપવામાં આવતો હોય છે અને જે પ્રકારે તેમની કટિંગ અને પોલિશ જે છે તે કરવામાં આવતી હોય છે અને તેને જ લઈને હીરાની ગુણવત્તા સાથે જે હીરાનો ભાવ છે તે અપ જાય છે. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો તેમાં હીરાનો ભાવ ડાઉન છે અને તેના કારણે સ્ટોક છે તે વધ્યો છે. તો સાથે સાથે હવે સ્ટોક વધવાને લઈને રફ જે છે રફમાં પણ ભાવ વધારો થયો છે. એટલે આ રફ જે છે તે મોંઘા ભાવની પડી રહી છે અને તેના કારણે હીરો છે તેનો ભાવ પણ બમણો થઈ શકે છે અને તેના જ કારણે માર્કેટ જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી આ વેકેશન રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ જે છે 2 વર્ષની વાત કરીએ તો જેમાં ડાયમંડ નું એક્સપોર્ટ જે છે તે વધવાની જગ્યાએ ઘટ્યું છે. કારણ કે માર્કેટમાં જે હીરાનો જે ભાવ હોય છે તે ભાવ વધ્યો છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાનો જે ડિમાન્ડ છે તે ઘટી છે અને તેના જ કારણે લોકો પાસે હીરાના વેપારીઓ પાસે સ્ટોક વધ્યો છે. પરંતુ જે પ્રકારે સ્ટોક વધ્યો છે તેમ છતાં રફ હીરાનો જે ભાવ છે ફેન્સી રફ હીરાનો ભાવ તેમાં પણ વધારો થયો છે. એટલે કે જે પ્રકારે ફેન્સી હીરા જે છે તે મોંઘા ભાવે લેવામાં આવે છે ત્યારબાદ તેને તૈયાર કરવામાં આવે છે અને ફેન્સી હીરા તૈયાર કર્યા બાદ તેને જે ભાવે માર્કેટમાં વેચવામાં આવે છે તે ભાવ છે તે મહત્વનો મળતો નથી ને તેના જ કારણે વેકેશનનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. કારણ કે જે પ્રકારે જે ભાવ રાખવામાં આવ્યો છે તે ભાવ મળતો ન હોય ને તેના જ કારણે આખો જે માર્કેટમાં ચાકને ચાક જે વેપારી છે તેમાં ભાવ ન મળતાની સાથે જ આ વેકેશન રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. જી,
જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી ડાયમંડ એક્સપોર્ટમાં ઘટાડો થયો છે. ફેન્સી ડાયમંડના યુનિટોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગમાં 10 થી 30 મે સુધી વેકેશન આપવામાં આવ્યું છે.